આભાર. નમસ્કાર દર્શક મિત્રો, હું છું એસ્ટ્રોલોજર કુમારભાઈ ગાંધી. તો દર્શક મિત્રો, આપણે દર વખતે નવી નવી ટિપ્સ આપીએ છીએ. ગયા સપ્તાહમાં, ગયા રવિવારનો જે પ્રોગ્રામ હતો એમાં આપણે રામ જન્મભૂમિ અને મોદી ભાજપ 400 સીટ ઉપર જીતશે એવી મારી ફોરકાસ્ટ હતી, અને ઘણા બધા લોકોને એ આર્ટિકલ ખૂબ ગમ્યો. હવે આપણે આજે સગાઈ લગ્ન બાબતના પ્રશ્નો બહુ જીવનના મહત્ત્વના હોય છે, અને ઘણી વખત બધું સારું હોવા છતાંય ઘણી વખત કોઈને શનિ છે, કોઈને મંગળ છે, તો કોઈને રાહુ છે, તો આમાં કરવું કે નહીં, આ એક બહુ મોટો પ્રશ્ન હોય છે. તો હવે આમાં જ્યોતિષની લાઈન હોય કે કોઈ પણ જાતની લાઈન હોય, દરેક લાઈનની અંદર તમે બહુ પ્રોપર વ્યક્તિઓને મળવું એ થોડુંક અઘરું છે. અને અમાય ખાસ કરીને અહીં જ્યોતિષશાસ્ત્ર એટલે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એમાં બે વસ્તુ હોય છે. ઘણી વખત શ્રદ્ધા રાખવાથી બહુ મુશ્કેલીઓ પણ ઊભી થાય છે, અને અંધશ્રદ્ધાવાળા તો ઠીક છે કે વાંધો નહીં, ચાલો બચી જાય, હું એવું માનું છું. ઘણા લોકો મને પૂછતા હોય કે તમારો તો આ વ્યવસાય છે છતાંય તમે આમ કેમ કહો. હું એટલા માટે કહું છું કે મેં જોયું છે મારી લાઈનમાં કે 1000માંથી 995 લોકોને માનસિક રીતે હેરેસમેન્ટ કરી અને છેતરતા હોય છે. ત્યારે એક સરસ મજાની વચ્ચે કરી દો, કદાચ આની ઘણા લોકો જો મગજમાં લેશે તો આનો લાભ કરોડો રૂપિયાનો થઈ શકે. ફક્ત એક નાની એવી સલાહ, ઘણી વખત કહે ને કે ભાઈ આ બાજુ નહીં જતા, હવે તમે એ બાજુ ન જાઓ અને બચી જાઓ, તો એ તમને 1 કરોડ રૂપિયાનો ફાયદો થયો કહેવાય. બરાબર છે? હવે શેરબજારમાં સટ્ટો નહીં કરતા, હવે તમે સટ્ટો કરીને 5 કરોડ રૂપિયા ગુમાવી દો, રોડ ઉપર આવી જાઓ, પણ તમને કોઈ કીધું હોય કે આ બાજુ નહીં જતા અને તમે ન જાઓ અને બચી જાઓ, એટલે તમને એ 5 કરોડનો ફાયદો થયો કહેવાય. તો દર્શક મિત્રો, અત્યારે દરેક બાબતમાં અંધશ્રદ્ધા, ભયંકર પબ્લિસિટી, શું અને ઘણા પબ્લિસિટીથી કેવું કરે કે પોતે બિલાડી હોય એમાંથી પબ્લિસિટીમાંથી સિંહ બની જાય, અને જે લોકોને પબ્લિસિટી નથી મળતી એ લોકો સિંહ હોવા છતાંય બિલાડી જેમ જીવતા હોય. મતલબ કે એની ઇન્કમ ઓફ સોર્સ છે એ બધી એક મર્યાદિત હોય. તો હવે આ લાઈનની અંદર હું 95 વર્ષથી આ કામ કરું છું. આમાં કોઈ એમ કહેતો હોય કે હું ત્રિકાળ જ્ઞાની છું, હું આમ છું તેમ છું, તો આ બધું 0 સમજી લેજો. હું પોતે એવું નથી કહેતો કે મેં મોટા મોટા, આજે એક કહી શકાય કે બહુ વ્યવસ્થિત વ્યક્તિઓના આશીર્વાદ એ તમને ચોક્કસ લાભ આપતા હોય છે. જેમ કે આપણે પ્રમુખ સ્વામી થઈ ગયા, સીતારામ બાપા થઈ ગયા, રણછોડસિંહ બાપુ થઈ ગયા, ઘણા બધા જલારામ બાપા થઈ ગયા, આ બધાના આશીર્વાદ તમને 100% લાભ આપે અને આપે જ. પણ એના માટે તમે એના આશીર્વાદ લઈને કોઈને છેતરો એવું તો ન જ કરાય ને. બરાબર? તો આવું બધું સમાજમાં ડિંડક હાલતું હોય ત્યારે મને એવું થાય કે ભાઈ આને પ્રોત્સાહિત કરવાવાળા લોકો પણ ખૂબ હોય છે. અને એક માર્કેટિંગ હોય છે, માર્કેટિંગમાં કેવું હોય કે ફલાણા ભાઈ કે ફલાણા બાપુ કે ફલાણા જોતું છે એટલે ઓહો ભાઈ આમ છે ને તેમ છે ને ફલાણું છે ને, એની વાત ફગે નહીં, આવી બધી ચર્ચાઓ થતી હોય. આને ફક્ત માર્કેટિંગ જ કહેવાય. હવે તમે એને મળો ને પછી તમને એમ થાય કે ભાઈ આમાં કાંઈ નથી. હવે ઘણા લોકો પોતે એવું વિચારતા હોય કે હું છે ને 3 કાળનું કહી શકું છું. આવું અશક્ય, અશક્ય અને અશક્ય જ હોય છે. તો મિત્રો, આવી બાબતમાં ક્યાંય ચક્કરમાં પડતા નહીં. એક બિઝનેસ છે, અમુક પ્રવાહ એવો હોય કે જે લોકોને આવું ગમતું હોય, મારી પાસે જન્માક્ષર બતાવે તો પહેલાં ફોનમાં જ કહું કે ભાઈ દોરા ધાગાને ચક્કર કે એવું કાંઈ હોય તો વિધિ વિધાનને યંત્ર પહેરી લો, વીંટી પહેરી લો ને જલ્દીથી લગ્ન થઈ જાય, તો મારી પાસે આવતા નહીં. શું કામ? કે એમના પૈસા પડી જાય, અને મારી જિંદગીની કિંમતી સમય છે મારો, જે એ હું યોગ્ય વ્યક્તિને ન આપી શકું. હવે જે વ્યક્તિને
ઘણા લોકોને છે ને કે ભાઈ જેને કે મારફાડના પિક્ચર ગમતા હોય, ફાઇટિંગના જ કાંઈ ન હોય મગજમાં, સમજા આમ ત્યાં ઉઠતો હોય, એવા ગમતા હોય, એને તમે બહુ સરસ મહેનત કરવાવાળા હીરોના કે એક્ટિંગવાળા પિક્ચર કે ક્લાસિકલ પિક્ચરમાં લઈ જાઓ તો એને નહીં મજા આવે. તો અમુક વર્ગ અલગ અલગ હોય છે અને એ જરૂરી છે, ભલે રહ્યો આપણે કાંઈ એમાં વાંધો નથી, પણ આપણે આપણી રીતે સતર્કતા રાખી અને અમુક વ્યક્તિઓ સાથે ન જોડાવવું. હવે શનિ મંગળવારી કુંડલી હોય છતાં પણ લગ્ન જીવન ખૂબ સારું ચાલતું હોય છે, આમાં ફક્ત શનિ નડે છે કે મંગળ નડે છે એવું નથી હોતું, પણ એ ગ્રહ ક્યાં ખાનામાં છે એ જોવું જોઈએ, ક્યાં ગ્રહની સાથે છે એ જોવું જોઈએ, અને જન્મલગ્ન કયું છે. આ બધા પછી બીજો પોઈન્ટ કયો આવે ખબર છે, પરિવારના સભ્યો, ખાસ કરીને એના મા બાપ, દીકરા દીકરી બંનેના. હવે તમે નહીં માનો ભાઈ, કળિયુગમાં અમારી પાસે કેવા લોકો આવે છે કે દીકરાનું લગ્ન થઈ ગયા હોય, બહુ સરસ લગ્ન જીવન ચાલતું હોય અને દીકરી હોશિયાર હોય, ઘર બધું સંભાળી લીધું હોય, કરકસરવાળી હોય, એકદમ બહુ સોબસ અને બહુ સારું કેરેક્ટર હોય, કોઈ જાતની એમાં ચિંતા જેવું ન હોય, પણ દીકરો એની પત્નીને પૂછી પૂછીને કરતો હોય તો ઘણી વખત મા બાપને તકલીફો થાય કે ભાઈ દીકરો તો હવે અમારા ઘરવાળાનું જ બધું પૂછીને કરે છે. તો હવે અમારી પાસે એવા પ્રશ્ન તમે કદાચ સાંભળતા તમને વિચાર આવશે કે આવું હોઈ શકે, તો આવીને શું કે ખબર છે કે અમારા દીકરાનું ક્યારે તૂટી જશે બોલો. મેં કેમ એવું શું કામ વિચારો છો, તો કે હવે દીકરી છે ને બહુ સ્માર્ટ છે ને હોશિયાર છે ને દીકરો એનું પૂછીને જ કરે. મેં કીધું ભલે કરે, સારું ને, ઘરમાં નુકસાન તો નથી કરતી ને, સ્માર્ટ છે તમારા ઘરમાં નુકસાન કરે છે, પૈસા લઈને એને બાપ આપને આપે છે, વાપરી નાખે છે, રખડે છે, તો કે ના એવું કાંઈ નથી. તો મેં કહું તમે વિચારો કે તમારી સાથે કોઈ નોકરી કરતી વ્યક્તિ જો સ્માર્ટ હોય તો તમારે એની સલાહ લેવી જોઈએ. મોટા મોટા બિઝનેસમેનો છે એ લોકો આવા બુદ્ધિજીવીઓને રાખી અને અબજો રૂપિયા કમાતા હોય છે. શું ટેલેન્ટેડ લોકોને ક્યાંય 2 લાખનો પગાર મળતો હોય મહિને, તો એમ કે તમે મારી આવી જાઓ, હું તમને 3 લાખનો આપીશ, એને ખબર છે અને 3 લાખ રૂપિયા દીધા પછી હું એનામાંથી 5 લાખ કમાઈશ. તો આમાં ખોટું શું છે, આવું બધું ચાલતું હોય છે. તો મિત્રો, ખાસ અત્યારે આપણે એક ટોપિક ઉપર કે શનિ મંગળ હોય તો કરવું કે ન કરવું, એના માટે આખી જન્મકુંડલી મેચ કરાવવી જોઈએ. અને ઘણી વખત 36 દોકડામાંથી 5 દોકડા મળતા હોય છતાં પણ લગ્ન જીવન સારું ચાલતું હોય, અને 36માંથી 36 દોકડા મળતા હોય છતાં પણ લગ્ન જીવન ન ચાલતું હોય, તો આ બાબતમાં ખરેખર વ્યવસ્થિત જન્માક્ષર મેળવી લેવા, દીકરાની કુંડલી ને દીકરીની કુંડલી મેળવતા ઓછામાં ઓછો 1.5 કલાકનો કે કલાકનો સમય જોઈ, અને તમારે મનમાં જે કાંઈ પ્રશ્નો હોય એ તમારે પૂછી લેવા. બીજી મારા જેવા જ્યોતિષો તમને એવું પણ કહેશે કે તમે એક નોંધ કરતા જાઓ કે તમે દીકરાને કે દીકરીને આટલા આટલા પ્રશ્નો પૂછી લેજો, જેથી કરીને તમારું ભવિષ્યમાં કોઈ તકલીફો ઊભી ન થાય. તો દર્શક મિત્રો, આ બહુ મહત્ત્વની વાત છે. તો મિત્રો, આપની કોઈ સમસ્યા હોય તો આપની પાસે મારો ફોન નંબર તો છે, છતાં નોંધી લેશો 9374816977, મારો બીજો નંબર છે 7878178783. તો દર્શક મિત્રો, આપનું સપ્તાહ ખૂબ સારું જાય એવી મારી હાર્દિક શુભેચ્છા છે. ફરી મળશું આજ સમયે આજ ચેનલ પર. તો અત્યારે જ આપશો નમસ્કાર, જય હિન્દ.